નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણી તારીખ અઠ્યાવીસ એપ્રિલ બે હજાર બાવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું તમારા કેટલા જવાબો સાચા છે અને ત્યારબાદ કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે કે ટોટલ દસ પ્રશ્નો હું પૂછું છું ડેલી જીકે ટેસ્ટમાં એમાંથી તમારા કેટલા માર્ક્સ આવ્યા દસ પ્રશ્નોમાં ભારતની ભૂગોળના પાંચ પ્રશ્નો તમે અહીંયા જોઈ શકો છો બાકીના પાંચ પ્રશ્નો છે ભારતના ઇતિહાસના છે તો દસ પ્રશ્નોમાંથી તમારા સાચા કેટલા આવ્યા એ તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને તો તમે તમારા આન્સર આપો અને હું વિડીયોને આગળ વધારું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં અન્નદાતા ભવ કિસાન ભાગીદારી પ્રાથમિક અમારી પ્રાથમિકતા અમારી કેમ્પિયન આ જે કાર્યક્રમ છે એનું આયોજન કઈ જગ્યાએ કરવામાં આવ્યું તો સાચો જવાબ રહેશે પાટણમાં કરવામાં આવ્યું કઈ જગ્યાએ પાટણમાં આનું આયોજન કરવામાં આવ્યું છે પાટણ એપીએમસીમાં અન્નદાતા ભવ કિસાન ભાગીદારી પ્રાથમિકતા અમારી આ કેમ્પિયન છે એનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં ત્રણસો ચુમ્માલીસ જેટલા ખેડૂતો વેપારીઓ તથા કમિશન એજન્ટ ભાઈઓ બધા હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમમાં એફપીઓ એગ્રીકલ્ચર માર્કેટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇનામ વિશે ખેડૂતો માહિતીગાર થાય અને તેનો લાભ તેઓ લઈ શકે એ માટે પ્રદીપ પાલ સ્ટેટ કો સ્ટેટ કોર્ડિનેટર નાગાર્જુના ફર્ટિલાઇઝર કેમિકલ લિમિટેડના ટ્રેનર એના દ્વારા આ પ્રોજેક્ટ મારફતે લાઈવ વિડીયો દ્વારા માહિતી આપવામાં આવી હતી તમારે અહીંથી ફક્ત આટલું યાદ રાખવાનું કે આ જે કેમ્પિયન છે આ જે પહેલ છે અથવા કાર્યક્રમ છે એનું આયોજન ક્યાં કરવામાં આવ્યું તો પાટણ એપીએમસીમાં બરાબર પાટણની તમે વાત કરો એટલે તમને તરત યાદ આવી જાય શું યાદ આવે રાણી કી વાવ રાણી કી વાવ છે એ પાટણમાં આવેલી છે અને જેને બે હજાર ચૌદમાં યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ કરવામાં આવી આપણા ગુજરાતની બીજી સાઈટ છે વર્લ્ડ હેરિટેજ સાઇટ અને પાટણની રાણકી વાવ છે એ કોણે બંધાવી એ તમારા માટે પ્રશ્ન છે જો આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો જો પાટણની રાણકી વાવ છે ને એ બે હજાર ચૌદમાં આપણી વર્લ્ડ હેરિટેજ સાઇટ બની હતી ટોટલ અત્યારે વર્લ્ડ હેરિટેજ સાઇટની વાત કરીએ ને તો ગુજરાતમાં ચાર છે ભારતમાં ચાલીસ છે ગુજરાતમાં ચાર કઈ કઈ તો પ્રથમ વાત કરીએ તો ચાપાનેર બે હજાર ચારમાં બની ક્યારે બે હજાર ચારમાં ચાપાનેર બની બે હજાર ચૌદમાં રાણી કી બની બે હજાર સત્તરની વાત કરીએ તો આપણું અમદાવાદ ભારતની પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી બની ત્યારબાદ બે હજાર એકવીસમાં ગયા વર્ષે હડપ્પીય સંસ્કૃતિનું શહેર જે સિંધુ સંસ્કૃતિનું શહેર છે ધોળાવીરા ધોળાવીરા ગયા વર્ષે બે હજાર એકવીસમાં બની તો આ બાબતો પણ તમારે યાદ રાખવાની છે ત્યારબાદનો સવાલ છે કે તાજેતરમાં દરેક ગામમાં પુસ્તકાલય ધરાવના ધરાવતો દેશનો પ્રથમ જિલ્લો જામતારા એ કયા રાજ્યમાં આવેલો છે જિલ્લાનું નામ આપી દીધું છે પરીક્ષામાં એ પણ પૂછાઈ શકે જામતારા તો સાચો જવાબ રહેશે ઝારખંડમાં આવેલો છે ક્યાં આવેલો છે ઝારખંડમાં નામ પણ તમને યાદ રહી જાય જામતારા ઝારખંડ દરેક ગામમાં હો જે જિલ્લો છે ને જામતારામાં દરેક ગામમાં પુસ્તકાલય તો ઝારખંડમાં જામતારા દેશનો એકમાત્ર જિલ્લો જેમાં તમામ જે ગ્રામ પંચાયતો છે એમાં સામુદાયિક પુસ્તકાલયો છે લગભગ આઠ લાખની વસ્તી ધરાવે છે અને આ જિલ્લામાં છ બ્લોક હેઠળ એકસો અઢાર ગ્રામ પંચાયતો છે દરેક દરેક ગ્રામ પંચાયતમાં એક સુસજ્જ પુસ્તકાલય છે અને આ પુસ્તકાલય વિદ્યાર્થીઓ માટે સવારના નવથી લઈને પાંચ વાગ્યા સુધી ખુલ્લું રહેશે કારકિર્દી કાઉન્સલિંગના સત્રો અને પ્રેરક વર્ગો પણ અહીં વિનામૂલ્યે યોજવામાં આવે છે તેર નવેમ્બર બે હજાર વીસના રોજ જિલ્લાની પ્રથમ સામુદાયિક પુસ્તકાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ભંડોળમાંથી ઘણી કંપનીઓ પાસેથી મળેલી રકમ અને ચૌદમાં અને પંદરમાં પંદરમાં જે નાણાંપંચ છે ને એના હેઠળ જિલ્લાને જેટલા નાણાં મળ્યા ને એમાંથી આ પુસ્તકાલયોનું પુનઃસ્થાપન અને માળખાકીય સુવિધાઓ માટે સાઠ હજારથી લઈને અઢી લાખનો ખર્ચો કરવામાં આવ્યો જામતારા એ ઓગણીસમી સદીના મહાન સમાજ સુધારક અને શિક્ષણ શાસ્ત્રી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરનું કાર્ય સ્થળ રહ્યું છે પરીક્ષામાં પૂછાઈ શકે છે યાદ રાખજો પુસ્તકાલયની વાત કરી છે એટલે મને યાદ આવી ગયું પેલું આપણે ભણ્યા હતા ને વાંચે ગુજરાત તો વાંચે ગુજરાતના પ્રણેતાનું તાજેતરમાં નિધન થયું છે એમનું નામ શું છે તમને આવડે તો તમે જણાવી શકો છો બે હજાર દસમાં આની શરૂઆત થઈ હતી ગુજરાતમાં આવું છે કે બીજું અભિયાન છે પઢે ભારત હિન્દીમાં કહે પઢે ભારત તો આ જે અભિયાન છે સો દિવસનું અભિયાન છે ગમે ત્યારે પરીક્ષામાં પૂછાય અને આ અભિયાન છે એની શરૂઆત થઈ પહેલી જાન્યુઆરીથી લઈને પહેલી જાન્યુઆરી બે હજાર બાવીસથી લઈને દસ એપ્રિલ બે હજાર બાવીસ શો દિવસનું અભિયાન અને શરૂઆત કરાવી આપણા કેન્દ્રીય શિક્ષણ મંત્રી છે ને શું નામ છે એમનું ધર્મેન્દ્ર પ્રધાન એમણે કરાવી એ યાદ રાખજો ઝારખંડની વાત કરીએ તો તમે જોઈ શકો છો ઝારખંડની અહીંયા મેપમાં આ છે ભારતના મેપમાં ઝારખંડ પંદર નવેમ્બર બે હજારની સાલમાં બિહારથી તે અલગ રાજ્ય બન્યું કેપિટલ રાંચી સીએમની વાત કરીએ તો હેમંત સોરેન છે ગવર્નર રમેશ બેસ અને હાઈકોર્ટ પણ આવેલી છે રાંચી અને રાંચીનું નામ આવે એટલે તમને શું યાદ આવે મહેન્દ્રસિંહ ધોની એમનું છે ક્રિકેટર અને હોમ ભારતીય કેપ્ટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીરમાં વીસ હજાર કરોડના રૂપિયાના અનેક પ્રોજેક્ટો લોન્ચ કર્યા ચોવીસ એપ્રિલના રોજ જ્યારે આપણે ભારતમાં પંચાયતી રાજ દિવસ મનાવીએ છીએ એ જ દિવસે જમ્મુ કાશ્મીરના સાંબા જિલ્લાના પલ્લી ગામમાંથી રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે દેશભરની તમામ ગ્રામસભાને તેમણે સંબોધિત કરી જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વીસ હજાર કરોડના અનેક પ્રોજેક્ટ છે લોન્ચ કર્યા જે અંતર્ગત દિલ્હી અમૃતસર અને કટરા દિલ્હી અમૃતસર અને કટરા એક્સપ્રેસ વે છે એનો શિલાન્યાસ કર્યો સાંબા જિલ્લામાં એકસો આઠ ઔષધિ કેન્દ્રો પલ્લી કરીને ગામ છે એમાં પાંચસો કિલોમીટરનો સોલર વોટર પાવર પ્લાન્ટ છે સોલર પાવર પ્લાન્ટ એનું ઉદ્ઘાટન કર્યું એમણે એકત્રીસો કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનેલ બનીહાલ કાંઝીગુંડ રોડ ટનલનું ઉદ્ઘાટન કર્યું આઠ પોઈન્ટ પિસ્તાળીસ કિલોમીટર લાંબી ટનલ બનીહાલ અને કાંઝી વચ્ચેનું અંતર સોળ કિલોમીટર ઘટાડે પચાસ ટકા અને મુસાફરીનો સમય દોઢ કલાક ઓછો કરે પ્રધાનમંત્રીએ કિશ્તવાડ જિલ્લામાં ચેનાબ નદી પર નિર્માણ થનાર સાડી આઠસો મેગાવોટની રેટલે હાઇડ્રોલિક પ્રોજેક્ટ અને પાંચસો ચાલીસ મેગાવોટનો કવાર હાઇડ્રોલિક પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કર્યો અને દેશના દરેક જિલ્લામાં પંચોતેર જળાશયોના વિકાસ અને પુનર્જીવિત કરવાના હેતુથી અમૃત સરોવર પહેલનું ઉદ્ઘાટન કર્યું ખાસ યાદ રાખજો અહીંયા પરીક્ષામાં પૂછાઈ શકે છે અમૃત સ સરોવર પહેલ ક્યાંથી શરૂઆત કરી આ પહેલ હેઠળ દરેક જિલ્લામાં પંચોતેર જળાશયો વિકસાવવામાં આવશે અને તેને પુનર્જિત કરવામાં આવશે પ્રારંભિક તબક્કામાં અડસઠ પંચાયતોમાં અમૃત સરોવરનું નિર્માણ કરવામાં આવશે જમ્મુ કાશ્મીરની વાત થઈ છે તમને ખબર છે જમ્મુ કાશ્મીર એ આપણું હવે યુનિયન ટેરિટરી બની ગયું છે હાલના તેના જે લેફ્ટનન્ટ ગવર્નર છે એમનું નામ છે મનોજ સિન્હા શું નામ છે મનોજ સિન્હા તમારા માટે પ્રશ્ન એના પ્રથમ લેફ્ટનન્ટ ગવર્નર કોણ હતા જેઓ હાલમાં આપણા કેગ છે જમ્મુ કાશ્મીરની વાત કરીએ વિશ્વનું સૌથી ઊંચું ઈગલું કાફે ત્યાં બનાવવામાં આવ્યું હતું વિશ્વમાં સૌથી વધારે ઊંચાઈ પર સોળસો કિલોમીટરની ઊંચાઈ પર સોરી સોળસો મીટરની ઊંચાઈ પર શું આવેલું છે કેસર મળે છે ત્યાં એ પણ યાદ રાખજો અને ભારતમાં સૌથી વધારે કેસરનું ઉત્પાદન કર ભારતમાં હા એકમાત્ર કેસરનું ઉત્પાદન કરતું રાજ્ય મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવતી હોય તો વિડીયોને એક લાઇક કરજો અને તમારા ત્રણ મિત્રોને શેર કરજો એમને પણ કહેજો કે ત્રણ મિત્રોને શેર કરે અને આ પ્રમાણે શેરિંગ કરવાનું ચાલુ રાખે મારો એક ધ્યેય છે ગુજરાતના તમામ મિત્રો સુધી કરંટ અફેર પહોંચાડવાનું છે જે લોકો કોમ્પિટેટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ પણ બિલકુલ ફ્રીમાં વિડીયો તો ફ્રીમાં તમે જોઈ શકો છો અને આપણું જે પીડીએફ ફાઇલ છે ને એ પણ તમને ટેલિગ્રામ ચેનલ પરથી મળી રહેશે બિલકુલ ફ્રીમાં અને બીજો એક મારો ધ્યેય છે કે અત્યારે આપણી જે આ ચેનલ છે જેના પર તમે વિડીયો જોઈ રહ્યા છો એમાં પચાસ હજાર સાતસો સબસ્ક્રાઈબર મિત્રો છે જેને એક લાખ સુધી લઈ જવાના છે તમારો સાથ જોઈશે મિત્રો અને આપણી બીજી યુટ્યુબ ચેનલ છે રાજેશ ભાસ્ક ટુ એને પણ આપણે તમારે સબસ્ક્રાઇબ કરવાની નોટિફિકેશન બિલાયકોનને પ્રેસ કરીને બંને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો નોટિફિકેશન બિલાયકોનને પ્રેસ કરીને તાજેતરમાં કોણે પબ્લિક રિલેશન એવોર્ડ બે હજાર બાવીસ જીત્યો છે તો સાચો જવાબ રહેશે એનએમડીસીએ કોણે જીત્યો છે એન એમડીસી નેશનલ મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશને પબ્લિક રિલેશન એવોર્ડ બે હજાર બાવીસ પબ્લિક રિલેશન સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા રજૂ કરવામાં આવ્યા ખાણકામ કંપનીને તેમની કોર્પોરેટ વેબસાઇટ વાર્ષિક અહેલા અહેવાલ ન્યૂઝલેટર અને સી સી એસ આર કોર્પોરેટ વિડીયોના લેઆઉટ અને ડિઝાઇન માટે પણ આ સન્માન મળ્યું છે ઈડી કર્મચારી પ્રવીણ કુમાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટર કુમાર અને ડીજીએમ ચો ચોશ્રી નિવાસ રાવે એનએમડીસી વતી અહેવાર્ડ સ્વીકાર્યો છે નેશનલ મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશનની વાત કરીએ તો દેશની સૌથી મોટી આર્યન આ આર્યન આયર્ન કોર છે ને એ ઉત્પાદન છે આયન ઓર નોટ કોર એટલે કાચું લોખંડ મળી રહે તે સ્ટીલ મંત્રાલય હેઠળનું કેન્દ્રીય જાહેર ક્ષેત્રનું છે અને હેડક્વાર્ટર આવેલું છે હૈદરાબાદમાં કેન્દ્રીય કૃષિ મંત્રાલય દ્વારા કિસાન ભાગીદારી પ્રાથમિકતા અમારી આ અભિયાન શરૂ કરવામાં આવ્યું પચીસમી એપ્રિલથી કિસાન ભાગીદારી પ્રાથમિકતા અમારી અભિયાનનું આયોજન કરવામાં આવ્યું આ મહિનાની ત્રીસમી સુધી ચાલનારા આ અભિયાનના આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ મંત્રાલયો અને વિભાગોના સહયોગથી આયોજિત કરવામાં આવ્યું છે કૃષિ સંશોધન અને શૈક્ષણિક વિભાગ અને દરેક કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ મેળા અને પ્રાકૃતિક ખેતી પર ક્ષેત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવશે કેન્દ્રીય કૃષિ મંત્રી કોણ છે આપણા નરેન્દ્રસિંહ તોમર એમણે કોમન સિવિક સેન્ટર દ્વારા આયોજિત પાક વીમા પર પણ દેશવ્યાપી વર્કશોપનો પ્રારંભ કર્યો મિત્રો અહીંયા કિસાનની વાત કરી તમારા માટે એક પ્રશ્ન બનશે ને ભારતમાં કિસાન દિવસ ક્યારે મનાવવામાં આવે છે જેને આપણે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો અને કોનો જન્મદિવસ છે તો ચૌધરી ચરણસિંહ જેમણે પોતાના ચરણ કદી લોકસભામાં નહોતા મૂક્યા બીજી વસ્તુ કિસાન ડ્રોન મહોત્સવ વિશે આપણે ભણ્યા હતા સો કિસાન ડ્રોનને ફ્લેગ ઓફ કરવામાં આવ્યા હતા નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા બરાબર કઈ જગ્યાએ તો ગુરુગ્રામમાં હરિયાણાના ગુરુગ્રામમાં માનસેરમાં બરાબર એ વસ્તુ પણ તમે યાદ રાખજો હવે અહીંયા આ વાત કરી રહ્યા આપણે મિત્રો આ ઝુંબેશ છે અને પંચોતેર પસંદગીના ખેડૂત ઉદ્યોગ સાહસિકોની રાષ્ટ્રીય આત્મનિર્ભર ભારત કોન્કલેવ યોજાશે હરિયાળી ક્રાંતિ સહિત ભારતીય સ્વતંત્રતાના પંચોતેર વર્ષમાં કૃષિ વિકાસના સીમાચિહ્નો આ ઉપરાંત અભિયાન દરમિયાન ખાદ્ય અનાજ ઉત્પાદનમાં આત્મનિર્ભરતા અને એના પર પ્રકાશ પાડવામાં આવ્યો છે તો આટલું યાદ રાખજો રાજેશ ભાસ્કર ટુ નામની આપણી યુટ્યુબ ચેનલ છે જેના પર મેં અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નોના બાર ભાગ મૂક્યા છે તમારે જે પણ ભાગ જોવાનો બાકીઓ જોઈ લેજો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ અવર શીધી કરજો કાર્યસ્થળ પર સલામતી અને આરોગ્ય માટેનો વિશ્વ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો સાચો જવાબ રહેશે અઠ્યાવીસમી એપ્રિલ એટલે કે આજનો દિવસ છે હવે મિત્રો દરરોજ મોટાભાગના લોકો છે ને કોઈને કોઈ સંસ્થામાં પૈસા કમાવા માટે કાર્ય કરતા જ હોય છે કાર્યસ્થળ પર તંદુરસ્ત ધોરણો જાળવવું એકદમ મહત્વપૂર્ણ કહી શકાય અત્યારના જમાનામાં જેથી કોઈપણ પ્રકારની દુર્ઘટના ના થાય કામને લગતી ઇમરજન્સીથી બચી શકાય અને એના વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે આ દિવસ દર વર્ષે મનાવવામાં આવે છે આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ સમસ્યાની તીવ્રતા પર આંતરરાષ્ટ્રીય ધ્યાન કેન્દ્રિત કરવું તંદુરસ્ત કાર્ય સંસ્કૃતિને પ્રોત્સાહન આપવું જેથી કાર્ય સાથે સંબંધિત અનેક મૃત્યુ અને ઈજાઓ ઘટાડી શકાય બે હજાર ત્રણની સાલમાં આંતરરાષ્ટ્રીય લેબર ઓર્ગેનાઇઝેશને એ કામ પર અકસ્માતો અને રોબોના રોકથામ પર ભાર મૂકવા માટે આ દિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યું ક્યારે બે હજાર ત્રણમાં એની થીમ છે બે હજાર બાવીસની સકારાત્મક સલામતી અને આરોગ્ય સંસ્કૃતિના નિર્માણમાં ભાગીદારી અને સામાજિક સંવાદ મિત્રો બીજો એક દિવસ છે ઇમ્પોર્ટન્ટ એ મનાવવામાં આવે છે અઠ્યાવીસમી એપ્રિલ એ પણ અઠ્યાવીસ એપ્રિલના રોજ મજૂર અને ઇજાગ્રસ્ત કામદારો માટે આંતરરાષ્ટ્રીય સ્મૃતિ દિવસ મજૂરનો મેમોરિયલ દિવસ અઠ્યાવીસમી એપ્રિલ ઇન્ટરનેશનલ ટ્રેડ યુનિયન કોન્ફેડરેશન દ્વારા ઓગણીસો છન્નુંથી આ દિવસ વિશ્વભરમાં યોજાઈ રહ્યો છે જેનો હેતુ કામ પરની દુર્ઘટનામાં અથવા તો કામ કરતી કામ દ્વારા થતી રોગોથી મારે ગયેલા કામદારોને યાદ કરવાનું છે અને આ તારીખે વિશ્વવ્યાપી એકત્રીકરણ અને જાગૃતિ અભિયાનનું આયોજન કરીને વ્યવસાયિક અકસ્માતો અને રોગોના ભોગ બનેલા લોકોનું સન્માન કરે છે બે હજાર બાવીસની આની થીમ શું છે વ્યવસાયિક સ્વાસ્થ્ય અને સલામતીને કામ પર મૂળભૂત અધિકાર બનાવાશે આ યાદ રાખજો ત્યારબાદનો સવાલ તાજેતરમાં એશિયાના સૌથી મોટા ઇન્ટરનેશનલ ફૂડ એન્ડ હોસ્પિટાલિટી મેળાની શરૂઆત ક્યાં થઈ તો સાચો જવાબ આવશે ચંદીગઢમાં કઈ જગ્યાએ સોરી નવી દિલ્હીમાં ચંદીગઢ ક્યાં નવી દિલ્હીમાં નવી દિલ્હીમાં ઓકે એશિયાનો સૌથી મોટો ઇન્ટરનેશનલ ફૂડ એન્ડ હોસ્પિટાલિટી મેળો નવી દિલ્હીમાં યોજાઈ ગયો પ્રગતિ મેદાન ખાતે કૃષિ અને પ્રોસેસ ફૂડ પ્રોડક્ટ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી અપીડા આપણે એના વિશે ચર્ચા કરી હતી અને ઇન્ડિયા ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઇઝેશનના સહયોગથી આ એશિયાનો સૌથી મોટો ઇન્ટરનેશનલ ફૂડ એન્ડ હોસ્પિટાલિટી મેળો યોજાઈ ગયો છવ્વીસ એપ્રિલથી લઈને એટલે છવ્વીસ એપ્રિલના રોજ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે માહિતી આપી કે આ મેળામાં નેવ એસીથી વધુ નિકાસકારો ભાગ લઈ રહ્યા છે બરાબર આવી માહિતી આપી કોણ છે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના મંત્રી તો મંત્રીનું નામ શું છે પિયુષ ગોયલ રાજ્યસભાના લીડર છે તેઓ અપીડાએ ઉત્તર પૂર્વીય ક્ષેત્ર જમ્મુ અને કાશ્મીર લદ્દાખ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ જેવા વિસ્તારોના નિકાસકારો જે હોય એ મહિલા વ્યવસાયિકો હોય એ ખેડૂત ઉત્પાદક સંગઠનો હોય એમને સ્ટાર્ટઅપ હોય એ અને બાજરાના નિકાસ કરવાના માટે વિશેષ સ્ટોલ એમણે સ્થાપ્યા આ તમારે યાદ રાખવાનું છે ઓકે સ્ટાર્ટઅપ પરથી યાદ રાખજો સોળ જાન્યુઆરી સ્ટાર્ટઅપ દિવસ છે ભારતમાં યોજાય છે મણિપુર દ્વારા ખોંગઝોમ દિવસની ઉજવણી કરવામાં આવી આપણે આગળ વાત કરીને સાની વાત કરી આપણે દિલ્હીની વાત કરી દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ લેફ્ટનન્ટ ગવર્નર તમારા મને કહેવાના છે અને ભારતનો પ્રથમ ઈ વિસ્ટ ઇકો પાર્ક દિલ્હીમાં સ્થાપવામાં આવ્યો વિશ્વની બીજા નંબરની બેગ દિલ્હીમાં ગયા વર્ષે બે હજાર એકવીસમાં દિલ્હીમાં સૌથી વધારે સીસીટીવી કેમેરામાં નંબર વન પર હતું સેકન્ડ પર બ્રિટન દિલ્હી સતત ચાર વર્ષથી દેશની પ્રદૂષિત રાજધાની છે એ પણ યાદ રાખજો સદર બજાર પોલીસ સ્ટેશન સૌથી બેસ્ટ પોલીસ સ્ટેશનનો એવોર્ડ મળ્યો એ પણ યાદ રાખજો બે હજાર બાવીસ એકવીસમાં હવે મણિપુરમાં નોબલ થોબલ જિલ્લાના ખેબા ચિંગ ખાતે ખોંગજોંગ યુદ્ધ સ્મારક સંકુલ છે એમાં ત્રેવીસમી એપ્રિલના રોજ ખોંગજોંગ દિવસની ઉજવણી થઈ દર વર્ષે ત્રેવીસમી એપ્રિલના રોજ આમાં નામ આવે છે અઢારસો એકાણુંની ત્રેવીસમી એપ્રિલે એંગ્લો મણિપુર યુદ્ધ દરમિયાન ખોંગ લડાઈમાં મણિપુરની સ્વાતંત્ર્યની રક્ષા માટે અંગ્રેજો સામે લડતા લડતા સર્વોચ્ચ બલિદાન બલિદાન આપનારા જે હતા આપણા ભારતીય સૈનિકો જે ભારતીય સૈનિકો ના કહી શકે મણિપુરના યોદ્ધાઓ એમણે યાદ કરવામાં આવે છે મણિપુરના ગવર્નર છે લાગણેશન અને મુખ્યમંત્રી એન બિરેનસિંહ એમણે ઉજવણીમાં હાજરી આપી અને ખોંગજામ યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ પણ કરવામાં આવી આ પછી ગાર્ડ ઓફ ઓનર્સ બંદૂકની સલામતી કોંગજોંગ નદી પર તારપેણ અર્પણ અને ખોંગજોમ યુદ્ધ નાટક મંચનું પણ શરૂઆત કરવામાં આવી એંગ્લો મણિપુર અઢારસો એકાણુંમાં મણિપુર રાજ્યને બ્રિટિશ સામ્રાજ્ય વચ્ચે લડવામાં આવ્યું હતું જેમાં બ્રિટિશ સામ્રાજ્યનો એટલે કે બ્રિટિશનો જીત વિજેત થયો હતો જીત થઈ હતી મણિપુરની વાત કરી છે તો તમારા માટે પ્રશ્ન છે કે મણિપુરમાં તરતો નેશનલ પાર્ક આવેલો છે વિશ્વનો એકમાત્ર નેશનલ પાર્ક એનું નામ શું છે મણિપુર છે એનું કેપિટલ ઇમ્ફાલ છે એન બિરેનસિંઘ છે એ એના શું છે તો એના સીએમ છે અને ગણેશ ગવર્નર છે ગણેશી લાલ અરે લા ગણેશન ગણેશી લાલ તમને પૂછાય ગણેશી લાલ તો ઓડિશાના આવશે સૌથી ઊંચો પિયર બ્રિજ છે એ પણ રેલવે દ્વારા બનાવવામાં આવશે ત્યાં મણિપુરમાં આ ઉપરાંત મરચા અને તમેંગલોંગ નારંગીને જીઆઈ જીઆઈટેક આપવામાં આવે તો જે મણિપુરની છે હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો પ્રથમ સવાલ નદીઓના વિસર્પણને કારણે કેવા સરોવર રચાય છે તો કેવા સરોવરો રચાય ઘોડાની નાળ જેવા સેકન્ડ પ્રશ્ન બ્રહ્મપુત્ર નદીને અરુણાચલ પ્રદેશમાં કયા નામથી ઓળખવામાં આવે છે તો દિહાંગ ત્રીજો પ્રશ્ન ઓરિસ્સાના સુંદરગઢ અને મયુરભુંજ વિસ્તારમાં અતિ ઉચ્ચ કક્ષાનું કયું ખનીજ મળી આવે છે તો કાચું લોખંડ મળી આવે છે ચોથો સવાલ સૂર્યના પ્રથમ કિરણો ભારતમાં કયા રાજ્યમાં પડે છે તો અરુણાચલ પ્રદેશમાં અને છેલ્લા પૂછાય તો આપણા ગુજરાતમાં સિલ્ક્રિક જે આવેલી છે આપણા ગુજરાતમાં પાંચમો સવાલ દહેરાદૂન પાટલીપુત્ર હિમાલયની ગિરિમાળાઓ કઈ ગિરિમાળામાં આવેલી છે તો શું આવશે ત્રીજી હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો પ્રથમ પ્રશ્ન કે જૈન રમનનું સાહિત્ય કયા નામે ઓળખાય છે તો આગમ કહેવાય છે સેકન્ડ પ્રશ્ન નીચેમાંથી કયું સમાચાર પણ ગાંધીજી દ્વારા સંપાદિત કરવામાં આવ્યું ન હતું તો સાચો જવાબ છે વાઇસ રોય ઓફ ઇન્ડિયા ત્રીજું ભારતીય ક્રાંતિના માતા તરીકે કોણ ઓળખાય છે તો મેડમ ભીખાઈજી રુસ્તમ કામા ચોથો સવાલ હોમરૂક ચળવળના નેતાઓએ હોમરૂલ શબ્દ તેના જીવી જ કયા દેશની ચળવળમાં સ્વળથી સ્વીકાર્યો છે તો આયર્લેન્ડની હતી ક્યાંની હતી આયર્લેન્ડને બ્રિટિશ સરકાર ભારતની સરકારને તમામ સત્તા સોંપીને જૂન બે જૂન ઓગણીસો અડતાલીસ સુધી ભારતમાંથી વિદાય લેશે એવી જાહેરાત ફેબ્રુઆરી બે હજાર સોરી ફેબ્રુઆરી ઓગણીસો સુડતાલીસમાં કોણે કરી હતી કોણે એવું કહ્યું હતું તો એટલી એના પ્રાઇમ મિનિસ્ટર હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ પ્રથમ સવાલ છે તાજેતરમાં કયા શહેરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ શિબિરનું આયોજન થયું સુરેન્દ્રનગર સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં જ ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સની શરૂઆત કયા રાજ્યમાં કરવામાં આવી કર્ણાટકમાં તો આપણે યાદ રાખજો મિત્રો ગુજરાતનું કરંટ અફેર એની જે સિરીઝ છે છેલ્લા છ મહિનામાં એમાં ભાગ એક છે એમાં તમારો ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો છે ખૂબ જ સારો એવો રિસ્પોન્સ મળ્યો પાસઠ હજાર કરતાં વધારે મિત્રોએ આને લાઈક કર્યું છે સે જોયો છે અને સાડા ચાર હજાર કરતાં વધારે મિત્રોએ આને લાઇક કર્યું છે તમારે જોવાનું બાકી હોય તો જોઈ લેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરજો નોટિફિકેશન બે લાઇકોને પ્રેસ કરજો આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને હવે જોઈશું આજે પૂછેલા પ્રશ્નોમાં જવાબ પ્રથમ સવાલ એવો પૂછ્યો હતો કે રાણી કી વાવ કોણે બંધાવી તો જવાબ આવશે રાણી ઉદયમુતી ઘણી બધી વખત આ પરીક્ષામાં સવાલ પૂછાઈ ગયો સેકન્ડ પ્રશ્ન વાંચે ગુજરાતના પ્રણેતાનું નામ શું જેમનું નિધન થયું શું નામ આવશે એમનું મહાદેવભાઈ દેસાઈ ત્રીજો પ્રશ્ન જમ્મુ કાશ્મીરના પ્રથમ લેફ્ટનન્ટ ગવર્નર ગિરીશ ચંદ્ર મુર્મુ જેવ હાલમાં કેગ છે ચોથો પ્રશ્ન કિશાણ દિવસ ક્યારે મનાવવામાં આવે તેરમી ડિસેમ્બર ચૌધરી લેફ્ટનન્ટ ગવર્નર બેજલ છઠ્ઠો પ્રશ્ન મણિપુરમાં તરતું જે ઝીલ આવેલું છે લોકટક ઝીલ લોકટક ઝીલ પર કાબુલ લાંઝા નેશનલ પાર્ક અહીંયા આપણે મેં નેશનલ પાર્ક પૂછ્યો હતો ને યસ તો કાબુલ લાંબા કાબુલ લાંઝા નેશનલ પાર્ક આવું યાદ રાખજો બરાબર હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે પ્રથમ સવાલ તાજેતરમાં આવેલા રિપોર્ટ મુજબ ગુજરાતના કયા ઉદ્યોગપતિ વિશ્વના પાંચમા સૌથી ધનિક વ્યક્તિ બની ગયા ફોબ્સનો રિપોર્ટ આવ્યો હતો સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં દેશની પ્રથમ સંપૂર્ણ ડિજિટલ બસનું ઉદઘાટન કરવામાં આવ્યું કઈ જગ્યાએ તો જે મિત્રોને જાબ આવડતો હોય તેવો કમેન્ટ બોક્સમાં લખીને જણાવશે તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો તેના જાબોની સાથે આશા રાખું છું બધાને ભણવાની મજા આવી હશે જો તમને ભણવાની મજા આવી હોય મિત્રો તો વિડીયોને લાઇક અને શેર અવશ્યથી કરજો તમે લાઇક અને શેર કરશો તો મારો કોન્ફિડન્સ વધશે મને પ્રોત્સાહન મળશે ને હું વધારે સારી એનાથી તમને વધારે સારું ભણાવીશ તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા અને આપણી યુટ્યુબ ચેનલ છે રાજેશ ભાસ્કર અને રાજેશ ભાસ્કર ટુ આ બંનેને સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બિલ આઈકોનને ખાસ પ્રેસ કરજો તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ નાઇઝ ડે જય હિન્દ જય ભારત